નમસ્કાર આપનું સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં તો આજનો આપણો વિષય છે સૌની આસપાસ ધોરણ ગુજરાત એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો પહેલો પ્રશ્ન છે આપણા દેશનો બીજા ક્રમનું સૌથી મોટું બંદર કયું છે એનો જવાબ છે કંડલા બીજું છે કચ્છના રણના કયા વિસ્તારમાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે એનો જવાબ છે બંને ત્રીજું છે આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે 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 એનો એનો જવાબ જવાબ ડોલ્ફિન ચોથું કયું સાપુતારા છે નદી ઉપર કયો બંધ બાંધવામાં આવેલો છે એનો જવાબ છે સરદાર સરોવર પ્રશ્ન બીજો છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પેલું છે પરદેશથી આવતા પક્ષીઓ અને ખાલી જગ્યા પક્ષીઓ કહેવામાં આવે છે એનો જવાબ છે યાયાવર બીજું છે કચ્છના અખાતમાં ખાલ જગ્યા બંદર આવેલું છે એનો જવાબ છે કંડલા ત્રીજું છે જામનગર જિલ્લામાં ખાલ જગ્યા ટાપુ આવેલો છે એનો જવાબ છે પિરોટન ચોથું છે ખાલ જગ્યાનું જંગલ આખા એશિયાનું સિંહો માટેનું એકમાત્ર અભયારણ્ય છે એનો જવાબ છે ગીર પાંચમું છે ખાલ જગ્યા ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે એનો જવાબ છે ગિરનાર પ્રશ્ન ત્રણ છે નીચેના વિધાનોમાં ખરા વિધાનોને સામે ખોટાની નિશાની કરો છે છે ગુજરાત યાત્રા નળ શરૂ કરી હતી એનો જવાબ ખોટું બીજું છે સરદાર સરોવર યોજના નર્મદા નદી ઉપર બની છે એનો જવાબ છે સાચું ત્રીજું છે ડાંગ જિલ્લામાં શાકનું ઇમારતી લાકડું પુષ્કળ પ્રમાણમાં મળે છે એનો જવાબ છે સાચું ચોથું છે સાબરમતી નદી ગુજરાતની જીવાદોરી કહેવાય છે એનો જવાબ છે ખોટું

એમાં પેલું છે કચ્છનું નાનું રણ તો એનો જવાબ છે સૌથી વધુ મીઠું પકવે છે બીજું છે કંડલા એનો જવાબ છે દેશનું બીજા ક્રમનું સૌથી મોટું બંદર ત્રીજું છે અબડાસા એનો જવાબ છે સુરખાબનગર ચોથું છે બન્ની એનો જવાબ છે એશિયાનું સૌથી ઊંચું ઘાસ ઉગે છે પાંચમું છે પીરોટન ટાપુ એનો જવાબ છે પરવાડાના ખડક હવે બીજું છે એમાં પ્રાણીઓ વિશે છે કે પેલું છે ઘુડખર તો એનો જવાબ છે કચ્છ બીજું છે રીંછ તો એ આવેલું છે જેસોરમાં ત્રીજું છે કાળિયાર એનો જવાબ છે ભાવનગર ચોથું છે સિંહ તો એ આવેલું છે ગીરમાં પાંચમું સાબર તો એનો જવાબ છે બરડી બરડીપાડા હવે પ્રશ્ન સાત છે કે ગુજરાતમાં આવેલા પર્વતોના નામ તથા તે કયા જિલ્લામાં છે તેની નોંધ કરો હવે પર્વતનું નામ છે ગિરનાર તો તે આવેલો છે જૂનાગઢ જિલ્લામાં બીજું છે પાવાગઢ તો એ આવેલું છે પંચમહાલ જિલ્લામાં ત્રીજું છે આરાસુર તો તે આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં ત્યારબાદ છે સાતપુડા તો એ આવેલું છે ડાંગ જિલ્લામાં પછી છે શેત્રુજય તો એનો જવાબ છે ભાવનગર જિલ્લામાં આવેલો છે પ્રશ્ન આઠ છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલું છે યાયાવર પક્ષીઓ કોને કહેવામાં આવે છે તો એનો જવાબ છે પરદેશમાંથી આવતા પક્ષીઓને કચ્છના કયા સ્થળને સુરખાબ નગર તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું છે એટલે શું તો કે પ્રાણી અને પક્ષી નિર્ભય બની અને મુક્ત રીતે હરીફરી શકે અને તેઓનું રક્ષણ અને સંવર્ધન થઈ શકે એ માટેના આરક્ષિત પ્રદેશને અભયારણ્ય કહેવાય ચોથું છે ગુજરાતમાં કયા કયા પક્ષીઓ માટે અભયારણ્યો છે અને તે ક્યાં ક્યાં આવેલા છે એનો જવાબ છે ગુજરાતમાં રીંછ ઘુડખર કાળિયાર ચિકારા વગેરે પ્રાણીઓ માટે અભયારણ્ય છે પેલું છે રીંછ છે તે જેસોર જેસોર એન્ડ બનાસકાંઠામાં આવેલું છે બીજું ઘુડખર તે કચ્છમાં આવેલું છે કાળિયાર અભયારણ્ય છે ભાવનગરમાં આવેલું છે ચોથું છે ચિકારા તે છે કચ્છમાં પાંચમું સિંહ એ ગીર અભયારણ્ય જૂનાગઢમાં આવેલું છે પાંચમું છે ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે તો એનો જવાબ છે મત્સ્ય ઉદ્યોગનું મોટું કેન્દ્ર વેરાવળમાં આવેલું છે છઠ્ઠું છે જહાજ ભાંગવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે એનો જવાબ છે ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ ભાવનગર જિલ્લામાં અલંગ વિકસ્યો છે સાતમું છે ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર કયું છે એનો જવાબ છે ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતું શહેર ગાંધીનગર છે આઠમું છે ગુજરાત નો મોટો પક્ષી અભયારણ કયું છે અને તે ક્યાં આવેલું છે એનો જવાબ છે ગુજરાત ના મોટો અભયારણ નળ સરોવર છે તે અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લા ની વચ્ચે આવેલું છે પ્રશ્ન નવ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન છે કે તમારા ગામમાં બહારથીને કયા કયા પક્ષીઓ આવે છે એનો જવાબ છે અમારા ગામમાં ને બગલો બતક સમડી ગીત વગેરે પક્ષીઓ આવે છે બીજું છે પક્ષીઓ પરદેશમાંથીને આપણા રાજ્યમાં કેમ આવતા હશે

દેડકો કાચબા નાની માછલીઓ અને બગલા વગેરે છે. ચોથું છે ચોમાસામાં જોવા મળતા પ્રાણીઓ કયા કયા છે? એનો જવાબ છે ચોમાસામાં જોવા મળતા પ્રાણીઓ દેડકો, કાચબા, અડસિયા, માછલીઓ, બગલા, બતક, જડસાપ અને જડકુકડી છે. પાંચમું છે ચોમાસા પછી દેડકા ક્યાં જતા હશે? એનો જવાબ છે ચોમાસા પછી દેડકા તડાવમાં જમીન નીચે જતા રહે છે. ચોમાસા સુધી જ ત્યાં રહે છે. છઠ્ઠું છે તમારા જિલ્લામાં કયા વિશિષ્ટ પ્રાણી પક્ષી જોવા મળે છે એનો જવાબ છે અમારા જિલ્લામાં રીંછ કાળિયાર સાબર વગેરે પ્રાણીઓ તથા સુરખાબ સારસ જળકુકડી વગેરે પક્ષીઓ જોવા મળે છે સાતમું છે બંધ અને પુલ આ બંને નદી ઉપર બાંધવામાં આવે છે આ બંનેમાં શું તફાવત છે એનો જવાબ છે નદીના પ્રાણી પ્રાણીઓનો સંગ્રહ કરવા માટે નદી ઉપર બંધ બાંધવામાં આવે છે જ્યારે નદીના એક બીજા કિનારે જવા માટે નદી ઉપર પુલ બાંધવામાં આવે છે છે આઠમું સુરખાબે કચ્છ જામનગર જુનાગઢ પાવાગઢ અમરેલી ભાવનગર નર્મદા આણંદ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવાસ કર્યો નવમો પ્રશ્ન છે કે ગુજરાતમાં આવેલી ત્રણ મુખ્ય પર્વતમાળાઓના નામ આપો એનો જવાબ છે ગુજરાતમાં આવેલી ત્રણ મુખ્ય પર્વતમાળાઓ આ મુજબ છે પેલું વિદ્યાંચલની પર્વતમાળા બીજું અરવલ્લીની પર્વતમાળા ત્રીજું સાતપુડાની પર્વતમાળા આ પ્રવૃત્તિઓ છે એમાં પેલું છે કે ગુજરાતના નકશાનું અવલોકન કરો અને તેમાંથી ને ગુજરાતના વિવિધ જિલ્લાઓના નામ લખો પેલું છે કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ ગાંધીનગર અમદાવાદ રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ સુરેન્દ્રનગર ખેડા ડાંગ અરવલ્લી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા બોટાદ મહીસાગર મોરબી છોટાઉદેપુર આ આપણા જિલ્લાઓ છે બીજો પ્રશ્ન છે કે ગુજરાતના નકશામાંથી ને ગુજરાતમાં આવેલી મુખ્ય નદીઓની યાદી બનાવો એનો જવાબ છે બનાસ સરસ્વતી મહી નર્મદા તાપી વિશ્વામિત્રી કીમ પૂણા અંબિકા કરજણ કાવેરી દમણગંગા શેત્રુજય ભાદર આજી મચ્છુ ભોગાવો ખારી ભૂખી અને કનકાવતી કચ્છના નાના રણની સી વિશેષતા છે એનો જવાબ છે કચ્છના નાના રણની વિશેષતા આપણા દેશના મીઠાના કુલ ઉત્પાદનના અડધાથીને થી વધુ ઉત્પાદન અહીં થાય છે બીજું છે ગુજરાતમાં કયા કયા અખાત આવેલા છે તો તેનો જવાબ છે ગુજરાતમાં કચ્છ નો અખાત અને ખંભાત નો અખાત એમ બે અખાત આવેલા છે તો આ હતું ધોરણ પાંચ સૌની આસપાસ જોતા રહો એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર